गुड मॉर्निंग एवरीवन। આપણે ઓક્ઝિલરી વર્બનો પહેલો ભાગ જોયા, ત્યારબાદ આપણે બીજો ભાગ જોવાના છે જેમાં યુઝ ઓફ પ્રાઇમરી ઓક્ઝિલરીઝ, જેમાં સૌ પ્રથમ છે બી। એમાં એ છે બી ઇઝ યુઝ ટુ ફોર્મ કન્ટિન્યુઅસ ટેન્સ। સહાયક બીનો ઉપયોગ ચાલુકાળની રચના માટે થાય છે। પહેલું ઉદાહરણ જોઈએ તો ધે આર પ્લેઇંગ ચેસ, તેઓ ચેસ રમી રહ્યા છે। બીજું ઉદાહરણ આઈ એમ રાઇટિંગ નાવ, હું અત્યારે લખી રહ્યો છું। ત્રીજું સી ઇઝ પ્રિપેરિંગ ફૂડ, તે રસોઈ બનાવી રહી છે। ત્યારબાદ ચોથું રામ વોઝ ક્રોસિંગ ધ રોડ એટ ધેટ ટાઈમ, રામ છે એ સમયે રોડ ક્રોસ કરી રહ્યો હતો। ત્યારબાદ માય નેબર્સ વેર ડાન્સિંગ, મારા પાડોશીઓ ડાન્સ કરી રહ્યા હતા। ત્યારબાદ બી, બી ઇઝ યુઝ ટુ બિલ્ડ પેસિવ ફોર્મ, સહાયક બીનો ઉપયોગ કર્મની રચના એટલે કે પેસિવ વોઇસ માટે થાય છે। પહેલું ઉદાહરણ છે ધ ન્યૂઝ વોઝ બ્રોટ ટુ યુ બાય નિર્મા, નિર્મા દ્વારા આ ન્યૂઝ લાવ્યા એટલે કે નિર્મા છે આ સમાચાર લાવી। બીજું છે ધે વેર કોટ રેડ હેન્ડેડ, તેઓ રંગે હાથે પકડવામાં આવ્યા। ત્રીજું હી ઇઝ કન્સિડર્ડ ટુ બી અ ગ્રેટ લીડર, તેને એક સારો નેતા માનવામાં આવે છે। ત્યારબાદ સમ સ્ટુડન્ટ્સ આર બીંગ પનિશ, ઘણા વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી। અને ત્યારબાદ આઈ એમ શોક્ડ, હું આઘાતમાં છું। ત્યારબાદ હેવનો ઉપયોગ જોઈએ તો હેવ ઇઝ યુઝ ટુ ફોર્મ પરફેક્ટ ટેન્સીસ, સહાયક હેવનો ઉપયોગ પૂર્ણકાળની રચના માટે થાય છે। જેમાં પહેલું ઉદાહરણ છે આઈ હેવ ફરગોટન યોર એડ્રેસ, હું તમારું એડ્રેસ ભૂલી ગયો છું। બીજું ગ્રીસમા હેઝ લેફ્ટ હર જોબ, ગ્રીસમા છે એણે એની જોબ છોડી દીધી છે। ત્રીજું મિસ્ટર શાહ હેડ લેફ્ટ ધ પ્લેસ બિફોર વી રીચ, અમે પહોંચ્યા તે પહેલાં મિસ્ટર શાહે તેનું સ્થળ એટલે કે એની જગ્યા છોડી દીધી હતી। હેવ યુ ડન યોર વર્ક, તમે તમારું કામ પૂર્ણ કરી દીધેલ છે। વી હેવ નેવર ગોન ધેર, અમે ત્યાં ક્યારેય ગયા નથી। ત્યારબાદ એનો જ ઉપયોગ છે અજીતા, હેડ બીન હેડ બેટર પ્લસ વર્બ, એટલે કે કરતા સબ્જેક્ટ બાદ ઉપરોક્ત રૂપના ઉપયોગ દ્વારા ભૂતકાળમાં ન થયેલી ક્રિયા થઈ હોત તો સારું હતું, એટલે કે કોઈ એવી ક્રિયા છે જે ભૂતકાળમાં થઈ હોત તો એનાથી સારું હતું એવું સૂચવવા માટે હેડ બેટર પ્લસ વર્બનો ઉપયોગ થાય છે। જેમાં પહેલું ઉદાહરણ છે યુ હેડ બેટર વર્ક હાર્ડ, તમે સખત મહેનત કરી હોત તો સારું હતું। સી હેડ બેટર એક્સેપ્ટ ધ પ્રપોઝલ, તેણીએ પ્રપોઝલ સ્વીકારી લીધી હોત તો સારું હતું। આઈ હેડ બેટર ગો હોમ, હું ઘરે ગયો હોત તો સારું હતું। ત્યારબાદ જોઈએ તો ડુ, ડુ ઇઝ યુઝ ટુ ફોર્મ નેગેટિવ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ એન્ડ સિમ્પલ પાસ્ટ, સહાયક ડૂનો ઉપયોગ સાદા વર્તમાન એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ તથા સાદા ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટના વાક્યોનું નકારાર્થ માટે વપરાય છે, એટલે કે કાળના નકાર માટે એનો ઉપયોગ થાય છે। કેના તો કે સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળમાં। આઈ ડુ નોટ નો હિમ, હું તેને ઓળખતો નથી। ધે ડુ નોટ લિવ ઇન મુંબઈ, તેઓ મુંબઈમાં રહેતા નથી। અર્શ ડઝ નોટ લાઈક મેંગોઝ, અર્શને કેરીઓ ગમતી નથી। ધે ડીડ નોટ ઇન્ફોર્મ મી, તેઓએ મને જાણ કરી નહીં। ઇટ ડીડ નોટ રેન યસ્ટરડે, વરસાદ ગઈકાલે વરસ્યો નહોતો। ત્યારબાદ જોઈએ તો ડુ ઇઝ યુઝ ટુ ફોર્મ ઇન્ટ્રોગેટિવ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ એન્ડ સિમ્પલ પાસ, સહાયક ડૂનો ઉપયોગ સાદા વર્તમાન એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ તથા સાદા ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટના
प्रश्न अथवा क्यों इंट्रोगेटिव सेंटेंस माटे करवामां आवे छे। डू यू लाइक इंग्लिश मूवी, शू तमने अंग्रेजी मूवी गमे छे। डज योर सीस्टर स्टडी वेल, शू तमारी बहन सारो अभ्यास करे छे। डू दे नॉट वेस्ट देर टाइम, तेओए समय बगाड़वो जोईए नहीं। डीड यू सी द न्यूज़पेपर, शू तमे न्यूज़पेपर जोयुं छे। डीड यू गो देर, शू तमे त्यां गया हता। त्यारबाद जोईए तो डू इज यूज टू एवॉइड रिपीटिंग ध सेम वर्ब ओर फ्रेस। सहायक डू नो उपयोग वाक्य में रहेल क्रियापद एट्ले कि वर्ब के वाक्यांश एट्ले कि फ्रेजना पुनरावर्तन टाळवा माटे थाय छे। एक ने एक वस्तु ने पुनरावर्तन टाळवा माटे पण डू नो उपयोग थाय छे। माय फ्रेंड लाइक पॉलिटिक्स एंड आई डू टू, મારા મિત્રને પોલિટિક્સ એટલે કે રાજકારણ ગમે છે અને મને પણ ગમે છે, તો એકને એક વસ્તુ છે એ ટાળવા માટે ડૂનો ઉપયોગ થયો છે। સી સેંગ અ સોંગ એન્ડ ધ ચિલ્ડ્રન ડીડ ટુ, તેણીએ ગીત ગાયું અને બાળકોએ પણ તે કર્યું। ધે મેક મિસ્ટેક બટ આઈ ડુ નોટ, તેઓએ ભૂલ કરી પણ મેં કરી નથી। Do is used to make an affirmative and or imperative emphasis. सहायक do नो उपयोग विधान के आज्ञात वाक्य में रहेल वात ने भारपूर्वक कहवा माटे थाय छे। कोई बात छे ने भारपूर्वक कहवा माटे थाय छे। बिपाशा does look very beautiful. बिपाशा does look very beautiful. बिपाशा छे ए खूब सुंदर देखाय छे। वी डू रिस्पेक्ट अवर एल्डर्स, अपने अपना वडीलों ने रिस्पेक्ट करवी जो है। आई डू लाइक माय स्टूडेंट्स, मने मारा विद्यार्थियों गमे छे। डू स्टडी हार्डर, तमारे सख्त मेहनत करवी जो है अथवा तो तमारे सख्त अभ्यास करवो जो है। डू कम इन टाइम, समयसर આવી જવું જોઈએ। આગળ જોઈએ તો હવે મોડ્યુલ અક્ષરી વર્ડ્સ, નોટ એટલે કે નોંધ આપેલ છે, બી હેવ અને ડૂ પ્રાથમિક એટલે કે પ્રાઇમરી ઓક્ઝિલરી ગણાય છે, જે ટેન્સ ફોર્મેશનમાં ઉપયોગી થાય છે। જ્યારે મોડલ ઓક્ઝિલરી ખાસ અર્થ ભાવ કે મોડલ એટલે કે રીત દર્શાવવા વપરાય છે। બી હેવ અને ડૂ હતો એ પ્રાથમિક જે પ્રાઇમરી ઓક્ઝિલરી હતા, જે ટેન્સની જે રચના છે એમાં ઉપયોગમાં થાય છે। જ્યારે મોડ્યુલ ઓક્ઝિલરી છે એ કોઈ પ્રકારનો અર્થ ભાવ કે મૂળ દર્શાવવા માટે એ ઉપયોગ થાય છે। મોડલ અક્ષરી હંમેશા મુખ્ય ક્રિયાપદ સાથે તેની આગળ આવેલ છે। મોડલ અક્ષરી છે હંમેશા જે એક ક્રિયાપદ હોય અને એની સાથે આવે છે, તેની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ વપરાય છે। ક્રિયાપદ છે એનું મૂળરૂપ વપરાય છે। અહીં ક્રિયાપદોને ઈએસ ઈડી આઈએનજી જેવા કોઈ પ્રત્યયો લાગતા નથી। ઈએસ ઈડી અને આઈએનજી જેવા પ્રત્યયો ક્રિયાપદની સાથે લાગતા નથી। એની વાક્ય રચના આપેલ છે, જેમાં જોઈએ તો સૌ પ્રથમ સબ્જેક્ટ આવશે, ત્યારબાદ ઓક્ઝિલરી વર્બ, ત્યારબાદ વર્બ અને ત્યારબાદ ઓબ્જેક્ટિવ। પેલું ઉદાહરણ જોઈએ તો આઈ કેન ક્રોસ ધ ઓશિયન, હું સમુદ્ર ઓળંગી શકું છું, તો આઈ છે એ સબ્જેક્ટ, કેન છે એ ઓક્ઝિલરી વર્બ, ક્રોસ છે એ વર્બ એટલે કે ક્રિયાપદ અને ધ ઓશિયન છે એ ઓબ્જેક્ટિવ છે। સી મે રિટર્ન ટોમરો, તેણીએ આવતીકાલે પરત આવવું જોઈએ, તો સી છે એ સબ્જેક્ટ, ઓક્ઝિલરી વર્બ છે એમાં મે રિટર્ન છે એ વર્બ અને ટોમરો છે એ ઓબ્જેક્ટિવ। હવે આપણે વિવિધ ઓક્ઝિલરીના ઉપયોગ અને ભાવોનો અર્થ સમજવાનો છે, જેમાં સૌ પ્રથમ છે મે। મે કેના માટે ઉપયોગ થાય છે, તો શક્યતા, રજા માંગવા માટે, હેતુ, શુભેચ્છા દર્શાવવા માટે વપરાય છે।
એમાં પહેલું ઉદાહરણ આપેલ છે આઈ મે નોટ ગો ધેર, હું કદાચ હું ન જાઉં, હું કદાચ ન જાઉં અથવા તો કદાચ હું ન જાઉં એવું દર્શાવવા માટે. મે આઈ કમ ઇન સર, હું અંદર આવું સાહેબ. વી ઇટ સો ધેટ વી મે લિવ, આપણે ખાઈએ છીએ જેથી આપણે જીવીએ છીએ. મે યુ લાઈવ લોંગ, તમે લાંબુ જીવો. મે યુ બી હેપી, તમે સુખી થાઓ. નોંધ, શુભેચ્છા દર્શાવવા માટે મે સૌથી આગળ વપરાય છે. પ્રશ્નાર્થમાં પણ મે આગળ વપરાય છે. જેના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય છે, જેના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય છે. શુભેચ્છા દર્શકમાં વાક્યના અંતે પૂર્ણ વિરામ કે ઉદ્ગારવાચક ચિહ્ન હોય છે. ત્યારબાદ બીજું જોઈએ તો માઇટ. માઇટ છે એ મેયનું ભૂતકાળ તરીકે વપરાય છે. તે શક્યતા કે હેતુ દર્શાવે છે. તે શક્યતા કે હેતુ દર્શાવે છે. હી માઇટ બી રેસ્ટિંગ, તે કદાચ આરામ કરતો હશે. હવે માઇટ છે એ મે કરતાં વધારે શક્યતા દર્શાવે છે. હી સેડ ધેટ હી માઇટ અટેન્ડ ધ પાર્ટી, અહીં ઇનડાયરેક્ટ સ્પીચમાં મેયનું રૂપાંતર માઇટમાં થયેલું છે. ડાયરેક્ટ વાક્ય નીચે મુજબ છે, એટલે કે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરેલું એ ઉપરનું વાક્ય હતું. જ્યારે નીચેનું ઉદાહરણ છે ડાયરેક્ટ વાક્ય છે, એટલે કે એક્ટિવ વાક્ય છે. હી સેડ આઈ મે અટેન્ડ ધ પાર્ટી, તેણે કહ્યું કે મારે પાર્ટીમાં હાજર રહેવું જોઈએ. હી વર્ક હાર્ડ સો ધેટ હી માઇટ ગેટ ગુડ માર્ક્સ, તેણે સખત મહેનત કરી તેથી તે સારા ગુણ મેળવી શકે, એ હેતુ દર્શાવે છે. ત્યારબાદ છે કેન. કેન એટલે કે શકવું, ક્ષમતા, આવડત, શક્તિ, રજા માંગવા માટે તેમજ મને કરવા માટે વપરાય છે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી શકું, તો એ શક્તિ અથવા તો આવડત દર્શાવે છે. કેન યુ ક્રોસ ધ ઓશિયન, શું તમે સમુદ્ર પસાર કરી શકો, તો એ શક્તિ દર્શાવે છે, તાકાત દર્શાવે છે. કેન આઈ યુઝ યોર પેન, હું તમારી પેનનો ઉપયોગ કરી શકું, તો એ રજા માટે છે. યુ કેન નોટ થ્રો ગાર્બેજ હર, તમે અહીંયા કચરો ફેંકી શકો નહીં, તો એ મનાઈ દર્શાવે છે. રચના એટલે કે વાક્ય રચના જોઈએ તો એમાં જે કેનની વાક્ય રચના છે એમાં હકાર વાક્યમાં સબ્જેક્ટ, ત્યારબાદ કેન પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટિવ. ત્યારબાદ નેગેટિવ જોઈએ તો એમાં સબ્જેક્ટ પ્લસ કેન પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટિવ આવે છે. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો કેન પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટિવ આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો કુટ, કેનનું ભૂતકાળ ગણાય છે. તે ભૂતકાળની કાર્યક્ષમતા, ઇનડાયરેક્ટ સ્પીચમાં કેનનું ભૂતકાળ તરીકે તથા નમ્રતાપૂર્વક રજા માગવા વિનંતી કરવા માટે વપરાય છે. ઉદાહરણ જોઈએ તો હી કુડ બીટ હિમ હિઝ ઓપોનેન્ટ, તે તેના વિરોધી છે અથવા તો પ્રતિસ્પર્ધી છે એને મારી શકતો હતો, તો એ ભૂતકાળની શક્તિ દર્શાવે છે, ભૂતકાળની તાકાત દર્શાવે છે. હી કુડ નોટ રન ધેન, તે પછી દોડી શક્યો ન હતો, તો એ ભૂતકાળની અશક્તિ દર્શાવે છે, એટલે કે એ કરી શક્યો ન હતો એવું દર્શાવે છે. હે સેડ ધેટ હી કુડ રન ફાસ્ટ, તેણે કહ્યું કે તે ઝડપથી દોડી શકતો હતો, તો ઇનડાયરેક્ટ સ્પીચ છે એમાં. ત્યારબાદ કુડ આઈ યુઝ યોર પેન, હું તમારી પેનનો ઉપયોગ કરી શકું, તો એ પરવાનગી અથવા તો રજા માંગે છે. ત્યારબાદ વાક્ય રચના જોઈએ તો કુડની વાક્ય રચના
एफर्मेटिव એટલે કે હકાર વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ કુડ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટિવ. ત્યારબાદ નેગેટિવ, સબ્જેક્ટ પ્લસ કુડ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટિવ. અને ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ, કુડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટિવ થાય છે. ત્યારબાદ પાંચમું, શેલ અથવા તો વિલ ભવિષ્યકાળ બનાવવા માટે વપરાય છે. શેલ પ્રથમ પુરુષ એકવચન સાથે વપરાય છે. શેલ છે એ પ્રથમ પુરુષ એકવચન સાથે વપરાય છે, એટલે કે આઈ સાથે એનો ઉપયોગ કરવામાં આવે છે. આઈ વી સાથે તથા વિલ સાથે, વિલ બીજા અને ત્રીજા પુરુષ એકવચન તેમજ બહુવચનમાં વપરાય છે. વિલની સાથે આઈ તથા વી સાથે અને બહુવચનમાં વપરાય છે. પહેલું ઉદાહરણ જોઈએ તો આઈ શેલ ગો ધેર ટોમોરો, હું ત્યાં આવતીકાલે જઈશ. યુ વિલ પ્લે ક્રિકેટ ટોમોરો, તમે આવતીકાલે ક્રિકેટ રમશો. ધે વિલ પાસ ધ એક્ઝામિનેશન ઇફ ધે વર્ક હાર્ડ, જો તે સખત મહેનત કરશે તો તે પરીક્ષામાં પાસ થશે. શેલ આઈ ગો ધેર, હું ત્યાં જાઉં, રજા અથવા તો દરખાસ્ત દર્શાવે છે. ત્યારબાદ શેલ વી ગો ટુ સ્લીપ નાવ, અમે અત્યારે સુવા જઈ શકીએ અથવા તો સુવા જઈએ, તો એ દરખાસ્ત દર્શાવે છે. અમુક અપવાદો આપેલ છે જેમાં પ્રથમ પુરુષ સાથે વિલ વપરાય તો નિશ્ચિતતા, વચન, ધમકી કે ઈરાદો દર્શાવે છે. પણ પહેલાં આપણે જોયું તો પહેલાં કેમ હતું, તો આપણે વિલ છે એ બીજા પુરુષ અને ત્રીજા પુરુષના એકવચન તેમજ બહુવચનમાં વપરાતું હતું. જ્યારે આ અપવાદ છે તો એમાં પ્રથમ પુરુષ સાથે વિલનો ઉપયોગ થાય છે, તો એવી એવા ઉદાહરણ હોય તો એમાં નિશ્ચિતતા, વચન, ધમકી કે ઈરાદો દર્શાવતા હશે. આઈ વિલ કમ બેક, હું પાછો આવીશ જ, તો એ નિશ્ચિતતા દર્શાવે છે. આઈ વિલ હેલ્પ યુ, હું તમને મદદ કરીશ, તો એ વચન દર્શાવે છે. આઈ વિલ પનિશ યુ, હું તમને સજા કરીશ, તો એ ધમકી દર્શાવે છે. વી વિલ એકમ્પની યુ, હું તમને તમારી સાથે હશે, તો એ ઈરાદો દર્શાવે છે. ત્યારબાદ શેલ એવી રીતે જ ઉપયોગ થાય છે. શેલ બીજા અને ત્રીજા પુરુષ સાથે વપરાય તો તે વચન, ધમકી, આદેશ, નિયમો દર્શાવે છે. પહેલાં આપણે જોઈ ગયા તો એમાં શેલનો ઉપયોગ પ્રથમ પુરુષ એકવચન સાથે કરતા હતા, પણ આમાં આપણે શેલનો ઉપયોગ બીજા પુરુષ અને ત્રીજા પુરુષ સાથે વપરાય છે. તો એવું ઉદાહરણ હોય તો ત્યાં વચન, ધમકી, આદેશ કે નિયમો તે દર્શાવતો હોય છે. જોઈએ તો યુ શેલ ગેટ યોર મની નેક્સ્ટ વીક, તમે તમારા પૈસા આવતા અઠવાડિયે મેળવશો, તો એ વચન દર્શાવે છે. યુ શેલ બી થ્રેસ્ટ, તમે પરાજિત થશો એટલે કે તમારી હાર થશે. યુ શેલ ડુ વોટ આઈ સે, મેં તમને જે કહ્યું તે તમે કરો, તો એ આદેશ દર્શાવે છે.